ચાણસ્મા પોલીસ દ્વારા મંગળવારે જુગારની રેડમાં બે યુવકોને રાવળવાસમાંથી ઝડપી લેવાયા હતા, જેઓને પોલીસ સ્ટેશને લઈ ગયા પછી મામલતદાર કચેરીમાં રજૂ કરવાની કાર્યવાહી દરમિયાન એક યુવકને ઉલટી થઈ જવાથી મોત નિપજ્યું હતું, જેને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ત્યારે મૃતકના પરિવાર સહિત સમાજના લોકોમાં આક્રોશ હોય તેની તટસ્થ તપાસ થાય એ માટે ચાણસ્મા પોલીસ દ્વારા મૃતકની લાશનું પેનલ ડોક્ટર દ્વારા અમદાવાદ ખાતે પીએમ રિપોર્ટ કરાવીને તેના રિપોર્ટ આધારે યોગ્ય કાર્યવાહી કરવાની પરિવારજનોને હૈયાધારણા આપવામાં આવી છે. આ મોત મામલે બુધવારે FSLના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી હતી તેવું સૂત્રોએ જણાવ્યું હતું. ચાણસ્માના રાવળ સમાજના યુવકના મોત મામલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે, જે મામલે પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસે પરિવારજનોને આશ્વાસન આપ્યું છે. આ બાબતે DYSP ઝાલાએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં તેના સામે ગુનો નોંધવાની કાર્યવાહી થઈ રહી હતી. તે દરમિયાન તેની તબિયત બગડતા ચાણસ્મા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાં તેને મૃત જાહેર કર્યો હતો. છતાં પણ પરિવારના જે આક્ષેપો છે તે મામલે તપાસ થાય તે માટે અમદાવાદ ખાતે પેનલ ડોક્ટર દ્વારા વિડીયોગ્રાફી સાથે પીએમ કરવામાં આવશે અને તેનો જે રિપોર્ટ આવશે તેના આધારે પોલીસ કાર્યવાહી કરશે. આ બાબતે કોઈ પણ જગ્યાએ બેદરકારી રખાશે નહીં, જે પણ સત્ય છે તે જરૂર બહાર આવશે. ચાણસ્મા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા મંગળવારે બપોરે શહેરના ટેબાવાસમાં જુગારની રેડ કરાઈ હતી, જેમાં પ્રવીણકુમાર જેઠાલાલ રાવળ ઉંમર 36 વર્ષ અને દિનેશકુમાર શંકરભાઈ રાવળ ઉંમર 45 વર્ષ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે ત્રીજો વ્યક્તિ જયેશ મુળાભાઈ રાવળ નાસી ગયો હતો. બપોરે 12 વાગે પોલીસવાળા બે ખાલી રમતા હતા જુગારમાં, ડિસ્ટર્બ આવ્યો. ડિસ્ટર્બ આવી અંદર લઈ ગયા અને બપોરે અમે 3 વાગે અંદર જઈ આવ્યા કે સાહેબ આ બીમાર છે, એમને મારતા નહીં, પણ એમને બીમારના કારણે મારો ના પાડતી. તો સાહેબ અમે જઈને અંદર બોલ્યા તો એ હારા પોતના દ્વારા 6 વાગે અમને જાણકારી મળી કે અંદર સરકારી દવાખાનામાં લાશ લાયા છે. એટલે ઉપર બપોરે અમે 6 વાગે સાંજે જ્યાં ને તો ઉપર ધાબા ઉપર માર માર્યો અને ધાબા ઉપર લોહી પડી દીધું. એનું નામ છે દિનેશભાઈ શંકરભાઈ રાવળ. તમારી શું માગણી છે? અમારી માગણી એ અમારો ન્યાય જોઈએ. ન્યાય નહીં મળે તો શું કરશો? ન્યાય નહીં મળે તો ભાઈ અમે ત્રણ જણા આરોપી હતા, 2 જણા પકડાઈ જતા, એક આરોપી નતું પકડાયું. મોબાઈલ અંદર લઈ ગયા છે અને એમની બીમારી એકને બીમારી હતી અને એક નથી, તેની બીમાર નથી અને બહુ માર માર. પોલીસે બંને આરોપી પાસેથી ₹1,110 રોકડ તેમજ મોબાઈલ સહિત કુલ મળી ₹4,110નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગાર દ્વારા અન્વયે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે ભાગેડુ આરોપીની શોધ આદરી હતી તેમજ પકડાયેલા બંને આરોપીને જામીન માટે રજૂ કરવા કાર્યવાહી કરાઈ રહી હતી. તે દરમિયાન દિનેશ રાવળને અચાનક ઉલટી થવા લાગતા તેની તબિયત લથડી હતી, જેને તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયો હતો, પરંતુ ત્યાં સુધી તેનું મોત નિપજ્યું હતું. આજરોજ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પોલીસના કર્મચારીઓને ખાનગી હકીકત મળેલ કે ટેંબાવાસ પાસે કેટલા કિસ્સામાં જુગાર રમે છે, જેથી પોલીસે ત્યાં જઈ રેડ કરતા જુગાર રમતા રાવળ શ્રીભાઈ શંકરભાઈ દેવસી ચાણસ્મા વિગેરે માણસો મળી આવતા, જેથી તેઓને પોસ્ટે લાવી અને તેઓ ઉપર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ હતી. એ દરમિયાનમાં આ રાવળ દિનેશભાઈ શંકરભાઈનું મરણ થતાં તેઓને તાત્કાલિક CHC ચાણસ્મા ખાતે લાવવામાં આવતા તેઓને મરણ ગયેલા જાહેર કરવામાં આવેલા છે, જેથી હાલમાં મદદનીશ કલેક્ટર સાહેબ પણ અહીંયા CHC ચાણસ્મા ખાતે આવેલ છે. મૃતકનું ઇન્ક્વેસ્ટ પંચનામું મદદનીશ કલેક્ટર સાહેબ જે ભરશે અને એ પણ વિડીયોગ્રાફી કરીને ભરવામાં આવશે. એ પછી મૃતદેહની લાશને પેનલથી પીએમ કરવા માટે ફોરેન્સિક મેડિસિન બીજી મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે મૂકી આપવામાં આવશે અને ત્યાં પણ એનું વિડીયોગ્રાફી સાથે પીએમ કરાવવામાં આવશે. અને આ બાબતે બિલકુલ પૂરતા પોલીસ જે છે એ બિલકુલ સુધી તપાસ કરશે. હું આપ સૌ બધાને ખાતરી આપું છું કે પોલીસ આ બાબતમાં બિલકુલ નિષ્પક્ષ તપાસ કરશે.